सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तोने हेतथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर चौथु अने तरंग 65 एमां छेल्ले एवी लीला लखे छे के नागड़कानी अंदर महाराज मोटा मोटा दरबारोने क्षत्रिय राजाओने पीरसता पीरसता घनी बधी वातो करे छे, संत असंतनी ओळखाण आपे छे। ઝાલમસિંહના દૂધ વધ્યુએની દ્રષ્ટિ જોઈને એને આપ્યું છે વધ્યુએ, અને પછી મહારાજે અમદાવાદ જવું છે એના માટે સંતો અને હરિભક્તોની સભા કરી છે અમદાવાદમાં કેવી રીતે જવું। પછી મહારાજે વાત કરતા કરતા નર નારાયણ દેવને પોતાથી બહુ મોટા એ ભગવાન છે અને અમે એના દાસ છીએ આવી બધી વાતો કરે છે મહારાજ। વાતો કરતા કરતા છેલ્લે ત્યાં સુધીની વાત કરે છે કે નરનારાયણ દેવની ઈચ્છા હશે એમ થશે, નરનારાયણ દેવની ઈચ્છા પ્રમાણે જીવનની અંદર બધી ઘટનાઓ ઘટે છે। ત્યારે આધારાનંદ સ્વામીએ નોંધ્યું ને મુક્તાનંદ સ્વામીએ કીધું કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બધા એવું સમજતા કે મહારાજે જે વાત કરી છે એ મહારાજને કીધું પ્રભુ અમે તો તમારાથી પર કોઈને જાણતા નથી, તમે ગમે તે વાત કરો પણ અમારી માટે તમારાથી પર કોઈ નથી, ભગવાન ડગાવા ઈચ્છે તો પણ ન ડગે એ નિશ્ચયવાળો કહેવાય એવા બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજને જવાબ આપ્યો। આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ 66। કંક નૃપતિ સબહિ સમ ક્ષત્રી નૃપ કો ભાવ દેખે બેરે બય તબ ફેર કિયો ઠેરાવ શ્રી હરિ બોલત બય સંત કુ કહો જાય भेरे चलना तुम ही सब ऐसे दियो सुनाय भेरे चलना तुम ही सब ऐसे दियो सुनाय। જ્યારે બધા ભેગા થયા ત્યારે શ્રીહરિએ કાઠી દરબારોના જેવો જ ક્ષત્રિય દરબારોનો પણ ભાવ દેખ્યો। પછી પહેલા થોડાક લેવાનો ઠરાવ હતો તે બધો ઠરાવ બદલી નાખ્યો મહારાજે, પહેલા નક્કી કર્યું હતું કે આટલા છે એમાંથી થોડાક લેશું, આમે છે ને ભગવાનની સાથે ને સંતોની સાથે લેવાના હોય ને ત્યારે થોડું વિચારીને જોઈને લેવા પડે, અમારે ક્યાંક જવાનું હોય તો જોઈને લેવા પડે, બે પ્રકારના લેવા પડે, એક સારો ઘડાયેલો ઘડાયેલો હરિભગત જોઈએ, ઘડાયેલો એટલે કે એને
સંતોની કોઈ પણ ક્રિયામાં નજીકથી રહેવા છતાંય દૈહિક સ્વભાવો જોઈને, બીજા પંચવર્તમાન તો દ્રઢ જ હોય પણ દૈહિક સ્વભાવો, સંતોને તમે જ્યારે દૂરથી જોતા હો, ફક્ત કથા સાંભળો છો, અઠવાડિયે એક વખત આવો છો, વર્ષમાં બે વખત ભેગા થાવ છો, ત્યારે સંતોના દૈહિક સ્વભાવો ન દેખાય, ત્યારે દિવ્યતા જ દેખાય. પરંતુ 24 કલાક ભેળા રહો ગાડીમાં, મકાનમાં, મંદિરમાં, ત્યારે સંતોના દૈહિક સ્વભાવો પણ દેખ્યામાં આવે. કોઈ સ્વામી ઊંઘતા હોય, ગાડીમાં જતા હોય, તો કોઈ સ્વામી માળા કરતા હોય, કોઈક સ્વામી સૂઈ ગયા હોય, એ થાક્યા હોય. તો હવે થાય કેવું, અમે એકવાર ગાડીમાં જતા હતા વર્ષો પહેલા, ગુરુજી હતા, તો એક સ્વામી આરામમાં હતા અને એક સ્વામી માળા કરતા હતા. એક છોકરો અમારી ભેગા ગાડીમાં, યુએસમાં એ નાનો, એટલે છોકરો તો તરત ક્વેશ્ચન પૂછે, તો કે ઓલા સ્વામી માળા કરે છે ને આ સ્વામી કેમ ઊંઘે છે? તરત ક્વેશ્ચન થયો. સંતોની ભેગા બે રીતના હાલે, એક ઘડાયેલો, ઘડાયેલો એટલે કે બધી જ રીતે એને બધું જ આગળ પાછળનું વિચારતા આવડે. સંતો ભેગા ગયા હોય પધરામણીમાં તો એને આવડે, પધરામણીમાં સંતો ભેગા ગયા છે, આરતી કરી રહ્યા સ્વામી, તરત આરતી લઈ લે, બધાને આરતી આપી દે, પ્રસાદ ધરાવી દીધો હોય એ તરત બધાને વેચી દે, આવું બધું એને જ્ઞાન હોય. સૌથી પહેલા એ હારે હોય તો સંતોના ઠેલા ઉપાડીને મૂકી દે, આ બધું કરી દે. એ ઘડાયેલો એક હોય. અને બીજો એક એવો હોય કે જેને ઘડતર જોઈતું હોય, જે ઘડી શકાય એવો હોય. એક ઘડાયેલો અને બીજો ઘડાઈ શકે એવો. પણ ત્રીજો ના હાલે, ઘડાયેલોય ના હોય અને ઘડતરને ચાહતો પણ ના હોય એવો ત્રીજો હરિભગત, એ સંતો ભેગા હાલે નહીં. કારણ કે એ સાધુ ભેગા જાય તો સાધુની ઇમ્પ્રેશન એ બગાડે કોકને ઘેર જાય તો, કારણ કે એને ઘડાવું પણ ના હોય અને ઘડાયેલો પણ ના હોય. એટલે સંતો હંમેશા સાથે લે ને તો બે પ્રકારના ભગત લે, એક ઘડાયેલો અને બીજો જેને ઘડી શકાય હોય એવો. પણ ડઠ્ઠર હોય ને એને કે તમે દર્શન દો અમને, હારે નહીં હાલો, કારણ કે એ ઘડાય નહીં. અને પાંચ જીવને એના વર્તનથી, જીવનથી અભાવ પણ આવે, એને ખ્યાલ હોય નહીં કે ક્યાં કેટલી વાત કરવી, તો ઉપાધિ કરે. એટલે મહારાજે જોઈ લીધું કે આ દરબારોને જેટલો કાઠી દરબારોને ભાવ છે, એટલો ને એટલો જ ભાવ આ ક્ષત્રિય રાજાઓને છે. એટલે મહારાજને થયું કે બધાને લઈ લઈશું તો વાંધો નથી, બાદબાકી કરવા જેવી નથી, હાલશે બધાય. બધો ઠેરાવ બદલી નાખ્યો. શ્રીહરિ બોલ્યા, સંતોને કહો તેઓ જાય, તમારે બધાએ પણ અમારી સાથે આવવાનું છે. એક ગોપાળજી નામે વિપ્ર હતા, તેને તે સાંભળ્યું તેથી તે ઘણા જ રાજી થયા અને દોડીને સંતો પાસે ગયા અને શ્રીહરિની આજ્ઞા સૌને સંભળાવી દીધી. સંતોને કે તમારે હાલવાનું છે મોર, કારણ કે સંતોને પગપાળા હાલવાનું અને આ બધા તો ઘોડે સવારો, એટલે એના તો બધા રથ ને મેના ને પાલખીઓ બધું હાથીને ઘોડા બધું લઈને હાલશે, પણ સંતોને આગળ જવાનું. સંતોએ એ વાત સાંભળી તેમને મનમાં ઘણો જ આનંદ થયો, તે કહી શકાતો નથી. માનો મરણ થયા પછી પ્રાણ પાછા ન આવ્યા હોય કેમ આમ સંતોને લાગ્યું, કારણ કે નાગરકાથી સંતોને છૂટા પડી જવાનું હતું. મહારાજે કહ્યું, હવે રાજાઓને મળવા જઈએ છીએ અમે મોટા અંગ્રેજ ઓફિસરને, ત્યાં બીજા કોઈનું કામ નથી તમારું, સાધુઓનું શું કરવું ને, એટલે તમે ગામડા ફરો ને સત્સંગ કરાવો. એટલે સંતોને મહારાજની ભેગા રહેવું એ જ એનો આશય હતો. એને મન ભગવાનની ભેગા રહે એટલે આનંદ, અને ભગવાનથી દૂર જવાનું થાય એટલે એને દુઃખ. ગઢપુરમાં સંતો આવ્યા છે. એક વખત મહારાજને એવો રિવાજ હતો કે સંતો ગામડા ફરવા જાય અને કોઈ સંતોને ગઢપુર આવવાનું હોય તો નિમિત્ત વિના ગઢપુર નહીં આવવાનું,
કયું નિમિત્ત ઉત્સવ સમયો ગઢપુરમાં હોય અને મહારાજ ચિઠ્ઠી લખે કે આ તિથિએ આવજો, એ તિથિએ જવાનું. હવે ઘણીક વખત શું હોય, હોળીનો ઉત્સવ હોય, મહારાજે કહ્યું 14 આવજો, તો સંતો છે ને 5 ને 4 હોય ને ત્યારના આટા દે આજુબાજુના ગામડામાં, ગઢપુર ના આવે પણ આજુબાજુના નજીકના ગામડામાં 2 કિલોમીટરમાં આવી જાય, ગઢપુરના પાદરમાં જ ના આવે, બાકી ખેતરમાં પડ્યા રહે અને વાટ જોતા હોય અને સંદેશો મોકલ્યા કરે કે મહારાજને કહેજો સંતો આવી ગયા છે, સંતો આવી ગયા, જરૂર હોય તો સેવામાં આવીએ. મહારાજે એકવાર તો વઢ્યા કે તમારે મોર આવવું નહીં, તમે આવો, અમે એ સીધું ભેગું કર્યું એ ઉત્સવનું અને તમે મોરથી આવી જાઓ, તો ઉત્સવ પહેલાં તો તમે જ બધું પૂરું કરતો. તો દાદાને કેમ ઉત્સવ કરો, એટલે મહારાજ વઢતા વહેલા જાય ને, તો એટલે પછી સંતોએ એવું કરી દીધું, પહેલાં સંતો ઠેક ગઢપુર પહોંચી જતા, મહારાજ કે કેમ વહેલા આવ્યા, 14 કીધું તું ને, મહારાજ આમ નીકળતા હતા, નજીકના ગામમાં હતા, પછી આમ જઈને પાછું આવવું, તો એમ થયું કે હાલો ને મહારાજ પાસે જતા રહીએ. ખરેખર કાંઈ જવાનું ક્યાંય ના હોય, કોઈ ઉપાધિ ના હોય, પણ જાણી જોઈને એમ કરે કે મહારાજ ભેગા એટલું વધારે રહેવાય. પછી મહારાજે એક ફરમાન કર્યું, કોઈ આવવું જ નહીં, અમે લખ્યું એ તિથિ સિવાય કોઈ આવ્યા તો અહીંયા આગળ તમારી જવાબદારી આવું, તમને ખાવાનું ઉતારો નહીં મળે. અને ત્યારે સંતો બહાર ગામડામાં પડ્યા રહે અને જેવી મહારાજને પછી આમ હાકલ કરે, મહારાજ કોઈ વાર 14 જગ્યાએ 10 બારીઓ ખુલી જાય કે જે સંતો આજુબાજુ એ બધાને કયા ઓક આવી જાય, એટલે સંતોના ટોળે ટોળા આવી જાય. પછી મહારાજ સંતોને કે તમે આવી તો ગયા પણ અમે તમને સેવા માટે બોલાયા છે, મહારાજ કાંઈ નહીં અમે સેવા કરશું. મહારાજ કે જો 14 અમે બોલાવ્યા હતા પહેલાં, એટલે સીધું તો 14 છે, ત્યાં સુધી શું ખાશો. મહારાજ ગેલાના જળ પીને પણ અમે અહીં રહેશું, તમારી પાસે નહીં રહેવાનું માગીએ, તમારી પાસે નહીં જમવાનું માગીએ. મહારાજ કે તમારી રીતે આ ગઢપુરમાં જાળવા જાળવા ગોતી લો, ઉતારો ત્યાં, નાવાનું ગેલામાં, પાણી ગેલામાં પી નાવાનું, અહીં દાદાના દરબારમાં કાંઈ તમારે ખોળવાનું નહીં. તોય પણ એ નંદ સંતો મહારાજને એમ કે પ્રભુ એક પગ ઊભા રહેશું, અનાજ પણ નહીં જમીએ, પાણી પણ નહીં પીએ, તમે કહેશો તો વાયુ પણ નહીં જમીએ, પરંતુ તમારા દર્શન મળે ને તમારી સેવા મળે આટલું જ અમારે જોઈએ. અને મહારાજ સંતોને જમવાનું પણ ના પૂછે, થાળ જમવા બેઠા હોય અને મહારાજ સંતો આવીને બેઠા હોય, મહારાજ સંતોને કે તમારું તો અહીં નથી ખબર છે ને તમને, 14 ચાલુ થશે અહીં આગળ તો બારી, ત્યાં સુધી તમારી રીતે ભિક્ષા માગી લેજો જ્યાં માગવાની હોય ત્યાં. દાદો ખાચર રડે મહારાજ પાસે, મહારાજ આમ ના હોય, આ દરબારગઢની અંદર સાધુ ભૂખ્યા કેવી રીતે, આ ઘર જ સાધુનું છે. અરે દાદા રહેવા દે, આની ઉપર દયા ના કરાય, આ તો 3 અંદર તારા બધા કોઠાર ખાલી કરશે, ઉત્સવમાં શું કરશું. દાદા ખાચર રોતા રોતા કે મહારાજ બધું વેચીને પણ આપણે સંતોને રાખશું, તમે કાંઈ ફિકર કરો માં. અને ત્યારે મહારાજની આંખમાંથી પણ આંસુડા પડી જાય કે આ દાદા ખાચર કેવા ભક્ત છે. દાદા ખાચરનું ઘણી વખત કહું છું કે 1876 સાલની અંદર જ્યારે પ્રથમ વચનામૃતનું ઉદ્બોધન થયું ત્યારે દાદા ખાચરની ઉંમર 19 હતી. 1886 સાલમાં શ્રીજી મહારાજ સ્વધામ જવાની લીલા જ્યારે કરે છે ત્યારે 1886 સાલમાં દાદા ખાચરની ઉંમર 29 હતી. શ્રીજી મહારાજ સાથેના જેટલા દાદા ખાચરના ચરિત્રો છે એ બધાય 29 ઉંમરની અંદરના છે, જ્યારે તો જુવાન છોકરો કહેવાય. દાદા ખાચર જુવાન છોકરો કહેવાય. જે સંવાદો છે ને કે મહારાજ આ દરબારગઢ તમારો ને બધું તમારું, એ તો 14-15 ઉંમરે દાદા બોલેલા છે. 14-15 ઉંમરે દાદા ખાચરની સમજણ એવી, 19 ઉંમરના છોકરાનો વચનામૃતમાં ઉલ્લેખ કરવો, દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજે ત્યારે, એની પાછળનું કારણ એક જ હતો, આ સત્સંગ ઉંમરનો નથી, આ સત્સંગ વર્ષોનો નથી, આ સત્સંગમાં તમને કેટલા પોથા મોઢે છે એનું કોઈ અહીં માપ નથી, આ સત્સંગની અંદર તમે કેટલું દાન કરો છો એનું કોઈ માપ નથી,
આ સત્સંગમાં તમે કેટલાને ઉપદેશ આપો છો એનું કોઈ માપ નથી. આ સત્સંગમાં કેવળ તમને ભગવાનને વિશે નિષ્ઠા કેટલી છે, ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કેટલી છે, ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ કેટલી છે, તમારી અંદર અહમ શૂન્યતા કેટલી છે, એટલી જ આ સત્સંગમાં કિંમત છે. સત્સંગમાં કહેતા શ્રીજી મહારાજના હૃદયમાં આટલી કિંમત છે. બાકી જો ઉંમરથી હોત, વર્ષોથી હોત, કળા ચાતુરીથી હોત, શાસ્ત્રોના બહુ જ્ઞાનથી હોત, તો દાદા ખાચરનું નામ આટલું બધું ના લખાય. છોકરું કહેવાય, 19 વર્ષનો હજુ આપણે શું કહીએ? હવે તો જુવાનીઓ છે, હવે તો મૂતનો દોરો ફૂટે, એને હું જોયું હોય એને શું ખબર પડે. અને ત્યારે શ્રીજી મહારાજ કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ. એટલી ઉંમરમાં શ્રીજી મહારાજ એમ કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ. મહારાજ કે આ દાદા ખાચરને થોડુંક આપતકાળ આવ્યું તો જેની જેવી સમજણ હોય એવી કળાઈ આવે. એટલો બધો દાદા ખાચરનો મહારાજને આ વિશ્વાસ. એટલે સંતો મહારાજના દર્શન કરીને પણ તૃપ્ત રહેતા. સંતો બધા રાજી થઈ ગયા અમદાવાદ જવાનું છે. એટલે જ્યારે શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા ત્યારે કાઠી દરબારોની સાથે હાસ્ય વિનોદના રૂપમાં એમને કહેવા લાગ્યા, જેને ઘરનું કામકાજ કાંઈ બગડતું હોય તેમને અમારી સાથે હવે આવવું નહીં. બહુ દિવસ રહ્યા છો, મહારાજ હસતા હસતા કે તમારે ઘરનું કાંઈ બગડતું હોય તો ના આવતા. હા, અમારી યારે સૌએ પોતપોતાના ઘરના કામકાજનો વિચાર કરી લેવો, તમારે ઘેર શું કામ છે એમ. અમે તો કહીએ હાલો એટલે હાલવા ના માંડવું અમારી ભેગા, તમારે આગળ પાછળ બધું હોય એટલે જોવું. મહારાજ કે હસતા હસતા કે છે, ઘરના મનુષ્ય નારાજ થાય એવું કોઈએ લેસ માત્ર પણ કરવું નહીં, તેઓ અમને સાપ દેવા લાગે એવું કોઈએ કરવું નહીં. હું સૌને અગાઉથી સંભળાવું છું, તમારા ઘરવાળા અમને કોઈ હાપ ના દે આટલું કરજો બાપા, કારણ કે હાપ જેવા હોય ને હાપ દઈ દે તો ઝેર અમને ચડી જાય. અને વાત તો સાચી છે ને, તમારે અહીં રહેવું હોય તો ઘરવાળાની પરમિશન લેવી પડે, જોઈએ. ભલે તમે પરમિશન એટલે કંઈ ભલે ત્યાં કંઈ અરજી મોટી ના લખવાની હોય, પણ આમ કહેવું તો પડે ને કે હું રહેવા જવાનો છું મંદિરે, કંઈ કામકાજ તો નથી ને હમણાં. હવે ઘરવાળા જો એગ્રી હોય તો કે બહુ સરસ, તો સારું કહેવાય. બાકી અમારા એક ભગત છે ઇન્ડિયામાં, ભગત આવે ને ગુરુકુલના બ્રહ્મસત્રમાં આવ્યા હોય, ઉત્સવમાં આવ્યા હોય, સમયમાં આવ્યા હોય, એક દિવસનો શાકોત્સવમાં આવે, રાત્રે પછી મોડા અને બબહુ સેવા કરતા હોય એટલે 10-11 વાગે ફ્રી થાય બધું ફંકેલીને, રાત્રે 1 વાગે ઘેર પહોંચે, ઘરના દરવાજા જ ના ખુલે, બેલ મારી મારીને થાકી જાય, બેલની સ્વિચે બંધ કરી દીધી હોય, આંકડીઓએ ખખડાવી ખખડાવીને થાકી જાય, બહાર જ હોઈ જવાનું, બારીમથી એટલો જ અવાજ આવે, કંઈ આવ્યા જ શું કરવા ભાઈ, હોઈ જાવ ને. એ ભગતને કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ આવે છે, પણ તોય એ ભગતની આત્મનિષ્ઠા એટલી જબરી છે કે નથી એને મૂકતા, નથી મહારાજને સાધુને મૂકતા. મને કે સ્વામી એ વહેલી જાય તો બહુ સારું. મેં કીધું એ જાય નહીં, આવા હોય એ રે જાજુ, પણ તમને મોકલી દે, આટલું તો સારું છે. મેં કીધું ભાખરીને રોટલી કરીને તો ખવડાવે છે સવારમાં, બીજું તો કાંઈ નહીં, ભલે રાત્રે થોડું તેજાબી મગજ હોય દરવાજો બંધ કરી દે, બહાર હોઈ જાય ભગત, ઓટલે હોઈ જાય, ઓટલા પર જ હોઈ જાય ભગત, અને પાછા સવાર ઉઠીને ઘરમાં હવાર પાછું જમાડી દે, નાસ્તો ને બધું કરી દે, પણ રાતે તો બહાર જ હોવું પડે. એ ભગતની આવી દશા છે, પણ એ ભગતને સત્સંગે એવો જબરો છે, ના પૂછો વાત. આની વચ્ચે સત્સંગ રાખો તો કઠણ જ હોય ને. હોસ્પિટલાઇઝ થયા એ ભગત, પણ એ ભગત હોસ્પિટલમાં ગયા ને તોય એને જે ભગવાનની નિષ્ઠા, ગુરુજીને સંતોની ખુમારી આપણને દેખાય કે આટલા કુસંગની વચ્ચે અને આટલું બધું સહન કરવાનું. અને રોજ ઓલા લોકોને તો પાકિસ્તાનની સરહદ 1 દિવસ 2 દિવસ 5 દિવસ, આને રોજ 24 કલાક ન્યા બાજુમાં જ એક પણ સારો શબ્દ ના બોલે. અને ગજબનું એ કે છોડે નહીં, અને ભગતને ભગવાન ભજવાય ના દે સુખેથી. વૈરાગ્ય થવા માટે આવા સુપાત્રો આપ્યા હોય કે વૈરાગ્ય વધારે રે,
મહારાજ કે ભલા થઈને તમે અમારી ભેગા રોન તમારા ઘરવાળા સાપ દે એવું હોય ને તો ભલા થઈને ના આવતા, રજા લઈને આવજો, ઘરવાળાની મંજૂરી લઈને આવજો અમારી ભેગા, નહીં તો પછી એમ જ કે હું બધા છ છ મહિના સાધુ ભેગા પડ્યા રહો તો હું કરવા સંસાર માંડ્યો તો અમને હું કરવા લાવ્યા હતા ઘરમાં. વાત એ સાચી છે, તમારે અમારા જેવું થવું હોય થોડું સાચવવું પડે બે બાજુ, પછી જો એની સમજણ પરિપક્વ થઈ જાય પછી વાંધો આવે નહીં. અમારે અહીં સેવાની અંદર ઘણી વખત હરિભક્તો બોલાવતા હોય ને તો અમે પૂછી લઈએ, તમારા ઘરવાળા જોડે ક્યાંય બહાર જવાનું નક્કી નથી કરેલું ને? કારણ કે અમારો ફોન અચાનક ગયો હોય અને એમનો પ્રોગ્રામ 4 વીક પહેલાંનો ગોઠવાઈ ગયો હોય, હવે અમે અચાનક કહીએ એટલે ઓલો ભગત એવો નિષ્ઠાવાળો હોય અમને ના પાડી શકે નહીં, અમારી પાસે તો એક નહીં તો બીજા હોય, ભગત ના પાડી શકે નહીં, અને ઓલા ઘરવાળાને એને કહેવાનું થાય કે હવે સ્વામીએ બોલાવ્યો છે એટલે તું જઈ આવ, અને પછી ઓલા ભાઈ હરિભગત હોય ને તો એ થોડું તો મગજ જાય, હા સંતો ઉપર ના જાય પણ બાજુવાળા પર તો જાય જ, કે કેમ સંતો પાસે બીજા ભક્તો નથી હોતા, તમે કહેતા હોય તો કે બીજા ભગતને લઈ જાઓ અમારો પ્રોગ્રામ થઈ ગયો છે એમ. ઓલો ભગત કે હું ના કહી શકું સ્વામીને, આવું થાય આવું થાય, અને પછી અમને સમાચાર મળે એટલે અમે પછી થોડું આમ પૂછી લઈએ વિવેકથી, તમારે ક્યાંય જવાનું નથી ને, જવાનું હોય કોઈ વખત ગોઠવાઈ ગયો હોય પ્રોગ્રામ બરાબર છે. એટલે હરિભક્તોએ પણ એવું ધ્યાન રાખવું કે તમારા પરિવારજનોને સત્સંગનો અભાવ ઓછામાં ઓછો આવે, એ તમને ભગવાન ના જ ભજવા દે તો કોઈ પછી પ્રશ્ન જ નથી, તો એની સામે જ જવું પડે, પણ તમને ભગવાન ભજવા દે છે અને ક્યારેક કોઈ ક્રિયા કરવાથી કે સંતોની આજ્ઞા પાળવાથી તમારા કુટુંબ પરિવારને તમારો સંતોનો સત્સંગનો અભાવ આવતો હોય તો વિવેકથી સંતોને રજૂઆત કરી દેવી, એમાં કોઈ પ્રકારનો કોઈ સંતોના વચનનું ઉલ્લંઘન થતું નથી. તમે એટલું કહો સ્વામી 5 વખત આવ્યો તો તમારી ભેગા, પણ આ 6ઠી વખત આવું છું તો આવો પ્રોબ્લેમ થાય છે, તમે દર વખતે સંતો ભેગા જતા રહો છો અમને તો ક્યાંય લઈ નથી જતા, તો હવે શું કરું? તો અમે સમજતા હોઈએ કે તમે સંસારમાં છો, અમે કહીએ કે ભાઈ અમારી ભૂલ છે કે દર વખતે તમને જ ગોતીએ છીએ, એટલે પછી અમે કહીએ હાલો ભાઈ બીજાને લાભ આપો, હવે એમ કરવું જોઈએ. પણ ભલા થઈને મહારાજ આ હસતા હસતા કહે છે કે અમને સાપ દે એવું ના કરતા તમારા ઘરવાળા. આટલા દિવસ એતને દે ન રહે હમારી સંગા, તાકો રખના ઉર મે રંગા, અનિતિ અબ નહીં કરના કો, અનિતિ અબ નહીં કરના કો, નીતિ મે સબ ચલના સો, નીતિ મે સબ ચલના સો. મહારાજ કે આટલા દિવસ તમે બધા અમારી સાથે રહ્યા તેનો આનંદ મનમાં જ રાખો, બહુ બહાર ના ઝડકાહે કરો, તમારે કોઈએ હવે ક્યારેય અનીતિ કરવી નહીં, સૌએ નીતિમાં ચાલવું, નહીં તો કે પથરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકને તનખા ઝરે એને ન લાગ્યો પાણીનો પાસ, સત્સંગ એને શું કરશે? સાધુ ભેગા રહ્યા, સત્સંગ માર્યા, કથા વાર્તા માર્યા, તો એ સ્વભાવમાં સુધારો ના આવ્યો તો ઓલા જે કુટુંબ પરિવાર વાળા હોય ને એ કે સ્વામી ભેગા 6 મહિના રહીને આવ્યા તો એ સ્વભાવને લખન તો એવાને એવા જ છે, તો શું કર્યું તમે સ્વામી ભેગા? સ્વામીએ તમને કઈ કીધું જ નહીં? આવું થાય, પણ સંતો ભેગા રહીને જ આવ ને દાદા, રહેશો કે જાશો? જાઓ, તમે બધા તો સારા સ્વભાવના છો, પણ કંઈક પરિવર્તન એવું લાગે, એવું લાગે કે સંતો ભેગા રહીને આવ્યા પછી આટલો તો સુધારો આવી ગયો છે, આટલો સુધારો આવી ગયો છે, આવું થાય ત્યારે ઓટોમેટિક સામેવાળાને ગુણ આવે સંતોનો, સત્સંગનો, જો આટલો સ્વભાવમાં સુધારો કરાવી દીધો અમને, પછી એ વારે વારે ભગવાનને પ્રાર્થના કરે કે સંતોને પ્રેરણા કરજો કે અમને લઈ જાય, સમજ્યા, અમને કેવડાવે કે લઈ જજો સેવામાં, કારણ કે સારો સુધારો છે, અને લઈ જાય અને થાય પણ ખરું.
એવું છે, થાય પણ ખરો. કારણ કે દરેકને લાગે સંતો ભેગા રહીએ એટલે એટલો અનુભવ તો થાય જ છે ને, સંયમ કેટલો બધો આવી જાય. ઘરે હો તો ફોનથી કેટલી જગ્યાએ વાતો થાય ને, ઘરમાં ક્યાં ક્યાં વાતો થાય ને, બધું થાય. અહીં આવી ગયા કદાચ વાતો કરી શકો તમે, પણ લિમિટેશન થઈ જાય ઓટોમેટિક. સ્વામી આંટો મારવા આવે ને જોવે શું કરે છે દાદા, હા ભજન કરે નો પ્રોબ્લેમ, કથા સાંભળે છે નો પ્રોબ્લેમ, પણ આખો દિવસ જો ફોનમાં વાતો કરતા હોય તો સ્વામી કે દાદા ભજન કરજો આવે. પણ અહીંયા આગળ આવો એટલે બહુ સંયમ આવી જાય. આવી જાય ને દાદા, ઘર કરતાં કેટલો સંયમ આવી જાય, ઓટોમેટિક જ આવી જાય. કારણ કે આ પાઠશાળા છે. તમારે શું, અમે સાધુ છીએ ને, અમારું આ સમૂહ જીવન શું છે, અમારી ઉપર બહુ મોટી બ્રેકો છે. સમૂહ જીવન મારે જેમ કરવું એમ બધું ના થાય, મારી સામે આ સ્વામી બેઠા હોય, આ ભગત બેઠા હોય, ઓલા બેઠા હોય, રોજ ભેગા રહેવાનું, જેને જ્યારે ફાવે ત્યારે જે ફાવે એ ના કરી શકાય. સમૂહ જીવનની અંદર બહુ બ્રેક રહે, ભીડો છે ને એ બહુ મોટું ઘડતર છે. આપણે એકલા હોઈએ, આ મંદિરની અંદર કોઈ ના હોય, અણુ એકલો જ પૂજારી, કોઈ હરિભગત આવતા ના હોય, કોઈ સ્વામી ના હોય, કોઈ જતા ના હોય, તો ઠાકોરજી હાડા હાથે જાગે ને હાડા આઠે જાગે ને નવ વાગે જાગે, કારણ કે કોઈ છે જ નહીં અને ઓલો ભીડો છે. ભીડો હોય એટલે આપણા જીવનનું ઘડતર બહુ કરી નાખે. માટે સત્સંગનો ભીડો છે ને એના જેવું વન કે જંગલ એકેય નથી. એ જંગલ અને વનમાં આપણે જેટલા સ્મૂથ થઈએ ને એટલા કોઈ જંગલને વનમાં ના થઈએ, સ્મૂથ થઈ જઈએ ભગત. આ જંગલને વન જ એવું છે, ભીડો છે એવો. એટલે અહીં આગળ તો ઘડાવાય બહુ. પણ મહારાજ કે આટલા દિવસ તમે અમારી સાથે રહ્યા ને, હવે કાંઈ અનિતિ ના કરતા ભલા થઈને, નહીં તો નામ કોનું બગડશે, અમારું સંતોનું, મહારાજનું, કે આ ભગવાનનો ભગત લો આવડો મોટો તિલુ કરે, સંતોને આટલું બધું દાન કરે, પણ હવે એના લખન તો જુઓ, મજૂરની મજૂરી નક્કી કરી હોય કે 50 રૂપિયા દઈ દઈ હાંચ પડે રોજ, અને ભાઈ પેલો મજૂર લેવા આવે 30 રૂપિયા પકડાવે એટલે હરખું કામ કર્યું નથી, આમ કર્યું છે આમ કર્યું છે કરીને 30 રૂપિયા દઈને છૂટો કરી દે. એટલે શ્રીજી મહારાજે પોતાના ભક્તોને કેટલો બધો વિવેક શીખવાડ્યો કે જેને જે પ્રકારનું મહેનતાનું દેવાનું નક્કી કર્યું હોય એટલું એને દઈ દેવું. મહારાજે નીતિના પાઠ, શિક્ષાપત્રી શું છે, નીતિશાસ્ત્ર છે. શિક્ષાપત્રીને દેશના બંધારણમાં મૂકી દેવામાં આવે, વલ્લભભાઈ પટેલ કહેતા, શિક્ષાપત્રીને દેશના બંધારણમાં જો મૂકી દેવામાં આવે તો દેશમાં એક પણ ગુનો ન થાય. શિક્ષાપત્રીની એટલી તાકાત છે. એમાં શ્રીજી મહારાજે કેટલી બધી નીતિ શીખવાડી છે. નીતિ એટલે પ્રામાણિકતા. જીવનમાં પ્રામાણિકતા મહારાજ કે તમે રાખજો. નીતિ મે દ્રઢ ચલહી તાહી, અન્ન અરુ બસન મિલહી વાહી, નીતિ માર્ગ ચલહી જે હા, કીર્તિ લોક મે બઢહી તે હા, કીર્તિ લોક મે બઢહી તે હા. જે દ્રઢતાથી નીતિમાં ચાલે છે તેને અન્ન વસ્ત્ર મળી જ રહે છે. જે નીતિના માર્ગમાં ચાલે છે તેની તો દુનિયામાં કીર્તિ વધે છે. નીતિથી ચાલવાવાળો વ્યક્તિ ટેન્શન વિનાનો હોય છે. નીતિથી ચાલવાવાળો ભારતમાં આટલો મોટો ફેંસલો લેવામાં આવ્યો ગવર્મેન્ટનો, નીતિથી ચાલવાવાળાને છે પ્રોબ્લેમ? એને કોઈ દિવસ થઈ શકે? હજુ બીજા 1000 કાયદાઓ લાવવામાં આવે તો નીતિથી ચાલવાવાળાને શું પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ કોને થાય છે? અનીતિથી ચાલવાવાળાને, અપ્રામાણિક વ્યક્તિઓને જ પ્રોબ્લેમ થાય છે. પ્રામાણિક વ્યક્તિઓને પ્રોબ્લેમ થતો જ નથી. હા, અમુક બાબતો એ થઈ શકે. આપણા જેવા દેશો છે કે જ્યાં આગળ સામાન્ય ગરીબ માણસો છે, પ્રામાણિક જ હોય, પરંતુ એને અમુક વસ્તુઓમાં તકલીફ પડી શકે જ્યાં સુધી એ ન શીખ્યા હોય, બધું ન જાણ્યું હોય ત્યાં સુધી. પણ વધુમાં વધુ તકલીફ જ્યારે નીતિ ઉપર કોઈ રાજા વધારે વજન આપે, કોઈ પણ રાજા એ નીતિ ઉપર વજન આપે, ત્યારે જે પ્રજામાં અપ્રામાણિક પ્રજા હોય, જે અન્યાય અને અધર્મને વાલી પ્રજા હોય, એ પ્રજાને પ્રોબ્લેમ થાય. મહારાજ કહે છે તમે નીતિમાં ચાલજો, અન્ન વસ્ત્ર સહેજે મળી રહેશે.
જે લોકો સત્સંગ રાખે છે, ધર્મ નિયમ રાખે છે, અન્ન વસ્ત્ર તો એને ભગવાન આપે છે. મહારાજ કે એની ચિંતા અમારી છે. નીતિમાં ચાલવાથી કોઈ દુઃખી થયો હોય, નીતિમાં ચાલવાથી કોઈ જીવનની અંદર પાછો પડ્યો હોય, એવું બન્યું જ નથી. મહારાજ કે સુખ્યો જ થાય. અને શ્રીજી મહારાજનો જે હરિભગત હોય, આપણે હરિભગત ઘણી વખત હોઈએ, માળાએ બહુ કરતા હોઈએ અને ભજનએ બહુ કરતા હોઈએ, પણ નીતિની વાત આવે ને ત્યાં થોડા કાચા પડી જઈએ. હા, એકાદશી કરી નાખીએ ઉપવાસ, પણ નીતિ એટલે પ્રામાણિકતા, એના પાઠ ઘણીક વખત આપણે ગળથૂથીમાંથી શીખેલા નથી હોતા. પ્રામાણિકતાનો પાઠ આપણી ઋષિ સંસ્કૃતિ કહેવાતી હોવા છતાં થોડુંક ઊંડું ઉતરીને વિચારશો તો આપણને બાળપણથી જ ઋષિ સંસ્કૃતિના, આપણે બાળકો હોવા છતાં, ભારતીય સંસ્કૃતિના બાળકો હોવા છતાં, વેદોના વારસાગત આપણે, આપણી સંપત્તિ હોવા છતાં, ઉપનિષદો અને ઋષિમુનિઓની સ્મૃતિઓ એના વારસદારો હોવા છતાં, સત્યમેવ જયતે એનો રોજ ઢંઢેરો પીટતા હોવા છતાં, અસત્યને વાલું રાખીને જીવનના ઘણા બધા પડખાઓ આપણે ફેરવ્યા છે, હજુ પણ ફેરવતા હોઈએ છીએ. આટલા બધા સત્સંગની અંદર આપણે શિક્ષાપત્રી વાંચ્યા પછી પણ કોઈક જગ્યાએ જીવનમાં જો ડોકિયા કરીશું તો આપણી અંદર અપ્રામાણિકતા ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપે બેઠેલી હશે. અને અપ્રામાણિકતા એ ભગવાનનું જ અંતર્યામીપણાનો અવિશ્વાસ, એનું જે કારણ છે. અપ્રામાણિકતાનો સીધો જ અર્થ એ થાય કે ભગવાન મને જોતા નથી. ભગવાન મને જોવે છે કેવી રીતે થાય? એક મંદિર, વર્ષો પહેલાની વાત છે, 17-18 વર્ષ, વિદેશનું એક મંદિર, અને વિદેશના એક મંદિરની અંદર રહેવાનું થયું થોડો સમય. ત્યાં આગળ એક હરિભગત સીધું સામાનેમાં શાકભાજીને બધું લાવે. પછી એક હરિભગતે એ હરિભગતની વાત કરી કે સ્વામી, એ હરિભગત તમને ખબર છે જ્યારે હોય ત્યારે ધાનાની જુડી તો લાવશે જ તમારા માટે. અમે કીધું વાત સાચી, એ તો હોય જ છે એના સીધામાં. એનું કારણ શું સ્વામી? એક હોય ને એક, એ જ્યાંથી ઉઠાવે ને ત્યાંથી એ પેલું કાઢી, એનું જે એકનું બનાવેલું હોય રબર બેન્ડ, એ કાઢીને બે ભેગી કરીને એક રબર બેન્ડ ચડાવી દેવાની, એટલે થઈ ગઈ કેટલી? એક. 50 સેન્ટની એક હોય તો બેની એક કરી દીધી, થઈ ગઈ ને 25 સેન્ટમાં એક, અને દાન કરી દેવાનું સમય. આવું થાય છે. આ અનીતિથી કમાયેલું કહેવાય, અધર્મ કહેવાય. શ્રીજી મહારાજ આનાથી રાજી ન થાય. આપણે ઘણો બધો ધર્મની વાતો કરવા અને સાંભળવા છતાં પણ આપણી અંદર કઈ જગ્યાએ નીતિમાં ખામી છે એને ખોળવા માટે જો બેસશું તો આજે પણ, આજની તારીખમાં પણ અનીતિના પાસાઓ આપણી અંદર ક્યાંક ને ક્યાંક, ઘાટા ડાઘ રૂપે કે આછા ડાઘ રૂપે, પણ ક્યાંક ને ક્યાંક પડેલા હજુ પણ હશે. હજુ પણ આપણે ડાઘને પોષણ આપતા હોઈશું, એ પછી આપણે શરમથી આપતા હોઈએ, કોઈક ધર્મના પડદા પાછળ આપતા હોઈએ, કે પછી કોઈ પણ પ્રકારની આપણે માનસિકતા તૈયાર કરીને આપતા હોઈએ, પરંતુ શ્રીજી મહારાજને નીતિવાળો ગમે છે. કારણ કે ભગવાન અંદર બહાર બે નીતિવાળા છે. નીતિ ભગવાનને બહુ વાલી છે. કચ્છ દેશની અંદર એક હરિભગત આફ્રિકા ગયા હતા, વર્ષો પહેલા આફ્રિકા ગયા. કચ્છ દેશમાં પહેલાં તો કંઈ પાકતું જ નહોતું, એટલે આફ્રિકા ગયા. આફ્રિકાથી ઘણા બધા રૂપિયા કમાયા. વર્ષો પછી સ્ટીમરમાં બેસીને પાછા આવ્યા, રૂપિયા લઈને આફ્રિકાથી. એક પેટી આખી હતી પોતાની સાથે રૂપિયાની ભરેલી, પેટી લઈને આવ્યા. માધાપર કરીને ભુજની બાજુમાં ગામ છે, એ માધાપરની અંદર એ હરિભગતને એવું થયું કે મારી બેન રહે છે તો પહેલાં હું માધાપર જાઉં, મારી બેનને મળું, અને બેનને મળી
બેન બનાવીને મળીને પછી હું મારે ગામ જતો રહું. પોતે એ રૂપિયાની પેટી લઈને બેન પાસે ગયા. બેને તો આફ્રિકાથી ભાઈ આવ્યો એટલે રાજી રાજી થઈ ગયા. સરસ મજાની રસોઈ બનાવી, શીરો પૂરી ભજીયા બધું બનાવીને ભાઈને જમાડે. એને ખબર નથી કે રૂપિયા છે ભાઈ પાસે. એને એટલું તો પણ આશા હોય જ ને કે ભાઈ આફ્રિકા જઈને આવ્યો છે તો કંઈક તો કમાઈને લાવ્યો હશે, બેનને થોડું ઘણું આપે જો શીરો ને પૂરી હરખું જમે. કોઈ એમને જમાડતું નથી. આ જમાનાની અંદર બધે બધો જ સ્વાર્થ હોય છે, બધો જ પ્રેમ, એ પ્રેમની પાછળ સ્વાર્થ મૂકેલો છે. પરંતુ આપણને એવું ના લાગે કે મારા સંબંધીઓ સ્વાર્થી છે. કારણ શું? કે આપણે એવો હજુ એવો કોઈ સ્વભાવ પડ્યો નથી. આપણે એવો વ્યવહાર પડે, તમારી પાસે લાખો રૂપિયા હોય અને એ તમારી પાસે ઉછી ના લેવા આવે ને તમે ના દો, ફરી શીરો પૂરી થાય તો કહેજો, ના થાય. તમે અમેરિકાથી જાઓ, શરૂઆતમાં આજે તો આવે તો બધું ઇન્ડિયામાં આવે, બધું અવેલેબલ થઈ ગયું. પણ આવે પહેલાના જમાનામાં તમે આજથી 10-12 વર્ષ થોડાક આમ પાછા જતા રહો અને ઇન્ડિયા જાઓ એટલે બધું જ તમારી પાસે, બધી જ આશા હોય, રૂપિયાથી માંડીને બધી આશા રાખીને બેઠેલા હોય, બધાય હોય, સહજ જ હોય. એ જો તમે કરી શકો પૂરું તો તમારું હેત બહુ વધી જાય, તમારે ઘેર ઘેર ગરમ ગરમ રસોઈઓ થાય. અને જો તમે કાંઈ ના કરો તો પછી કોઈ જમવા બોલાવે તો કહેજો. આ બધું સ્વાર્થ ઉપર હોય, શાસ્ત્રોમાં લખ્યું છે. પણ ઘણી હા, આપણે બધું કરવું ખરું પણ સમજી રાખવું, એટલે ક્યારેય થાય તો દુઃખ ના થાય. જો સ્વાર્થવાળું હોય તો દુઃખ ન થાય. અને આખરે એ બેનને ભાઈએ રાત્રે એવું કીધું કે બેન આ પેટી છે પૈસાની, આ તું રાખ અને મને સવારે આપી દેજે, કારણ કે મારે સવાર જવું છે. તારા ઘરમાં ક્યાં તમે લોકો સારી રીતે સાચવીને રાખી શકો મને ખબર નથી. એટલે બેને પેટી લઈ લીધી, પેટી ઉગાડી. બેને જિંદગીમાં કોઈ દી રૂપિયા જોયા નહોતા. કો અત્યારે કોઈને ત્યાં દરોડા પડે ને 1400 કરોડ ને 2000 કરોડ ને 2500 કરોડ નીકળે, હવે આપણે કોઈ દી જોયા હોય એટલા આખી રૂમ ભરીને રૂપિયા પડ્યા હોય ને, જાણે પેપરની પસ્તી પડી હોય એમ રૂપિયા પડ્યા હોય, એ લાગે કેવું દ્રશ્ય? જેને જોયું જ ના હોય એને કેવું લાગે? હવે આ બાઈએ કોઈ દી એટલા રૂપિયા જોયેલા જ નહીં, આખી પેટી આમ રૂપિયાથી ભરેલી. અને ભાઈની બુદ્ધિ બગડી. બાઈ પણ સત્સંગી, ભાઈ પણ સત્સંગી, અને એનો બનેવી પણ સત્સંગી, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત, ભુજ નરનારાયણ દેવને માનવા વાળા, સાધુના સમાગમ કરવા વાળા. છતાંય પણ બેનને રાત્રે એમ થયું કે ભાઈને પતાવી દઈએ ને તો આ બધા રૂપિયા મને મળી જાય. બોલો, બાકી ભાઈની યારે મીટિંગ કરીને એવું કહેવું જોઈએ કે ભાઈ જો હવારમાં ભાઈ જતા જતા ના આપે તો ભાઈને કેવું જોઈએ, ભાઈ તું આટલા રૂપિયા કમાઈને લાવ્યો છે તો અમારે થોડું ઘર બાંધવું છે, થોડા રૂપિયા દે તો જાય, પછી અમે ધીરે ધીરે તને દઈ દેશું. પણ એ બાઈએ રાત્રે જ એના ધણીને જગાડે, જાગો હું ઉતા છો, લો આ કુહાડો. કે આ કુહાડાને શું કરવાનો? મારા ભાઈનું માથું ફાડી નાખો. કે ઓલો, કે તને શરમ આવે તારા ભાઈનું માથું ફાડી નાખો? એનો ભાઈ થાકેલો, ઘસઘસાટ હૂતો હતો, તારા ભાઈનું માથું હું ફાડું શા માટે? અરે આ પેટી ભરીને રૂપિયા છે કે આપણે રાતોરાત પૈસાવાળાને બંગલાવાળા થઈ જઈએ, મારી નાખો કે એક ઓછો. આમ કઈ પણ ઓલા ભાઈને કે, ઓલો કે તું તારા ભાઈને મારવાનું કે છે, હું ક્યારેય તારા ભાઈને મારીશ નહીં, એવું મારીને આપણે કોઈનું આવી રીતે ધન લેવાય નહીં, તું ગાંડી છે, સ્વપ્નમ બોલે, જાગતી બોલે છે. આ બાઈને તો જે લોભ ચડેલો ને, જે અનીતિ એની અંદર વ્યાપ્ત આખા શરીરમાં મગજમાં થઈ ગયેલી ને, એ કે બંગડીઓ પહેરી લે, તારથી ના મરાતો હોય તો હું મારી દઉં, એમ કરીને જઈને એને કુહાડો એના ભાઈના માથાના અંદર માર્યા. 5-7 કુહાડા માર્યા, એનો ભાઈ ત્યાં તરફડિયા ખાઈને ઊંઘમાં હતો, તરફડિયા ખાઈને મરી ગયો. રાત્રે ખાડો ગાળ્યો માધાપર ગામની અંદર. આજે પણ એ ઘટનાને જાણવાવાળા માધાપર ગામના બધા જ લોકો સાક્ષી છે. ખાડો ગાળીને પોતાના ભાઈને ઊંડો દાટી દીધો. દાટી દીધા પછી બીજે દિવસે હતી કોણ? સત્સંગી. પાપ ક્યાં ધોવાય? મંદિરમાં ભગવાનને થાળ કર દો એટલે પાપ ધોઈ જાય, સાધુઓ જમી જાય. બુદ્ધિ બગડે તો કોની બગડે? આ તમારી રસોઈઓ બધી પાકી પાકી જમવાની ને, એમાં અમને લખ્યું છે પાકી રસોઈ ગ્રહસ્થ આપે પછી 50 માળા સાધુને ફેરવી. કેટલી? તમારી રસોઈ જમીએ 50 માળા ફેરવીએ ત્યાં સુધી તો તમારું હરખું કરવામાં જ જાય, પછીની અમારી થાય.
કાં તો સત્સંગની સેવા કરવી પડે, મંદિરની સેવા કરવી પડે, અને કાં તો પચા માળા ફેરવવી પડે. નહીં તો તમને એમ થાય કે સ્વામી પહેલાં તો બહુ સારા હતા, 2014માં બરાબર હતા, પણ આ 2020માં કેમ મગજ ફરી ગયું? કારણ કે ફરી જાય ભાઈ, 6 વર્ષથી માળા જ નથી ફરી, 6 વર્ષથી સત્સંગની સેવા નથી થઈ, અને તમે લોકોએ પાકી રસોઈ દે દે કરી, તે બધી જ રસોઈઓ તમારા ભાવને કારણે જમ્યા જ કર્યા, એમાંથી આ થઈ ગયું. રસોઈ દીધી સાધુઓને, પહેલાં તો નરનારાયણ દેવને થાળ ધરાવવાનો, બાઈ તો માધાપરથી પહોંચી ગઈ ભુજ, ભુજ જઈને રસોઈ નોંધાઈ કોઠારની અંદર કે મહારાજની અને સંતોની પાકી રસોઈ, 3-4 મિષ્ટાન, 3-4 ફરસાન, 2-5 શાક. લોકો વિચાર કરે કે રાતોરાત આ બાઈ આટલી બધી રૂપિયાવાળી ક્યાંથી થઈ ગઈ, અચાનક રસોઈ આટલી મોટી દઈ દીધી. અત્યારે તો આ બધું થયું ને નોટબંધી, તે ડોનેશન લખાયેલા હોય ને આજથી 3 વર્ષ પહેલાં, એ આવે તો સાચા થશે ખોટા એ વિચાર કરવો પડે, કારણ કે ત્યારે એની પાસે હોય બધું, અને હવે બધું આ થઈ ગયું. હવે ત્યારે એને વિચાર્યું કે આ જમીનના 5 કરોડ આવશે, એમાંથી આવી રીતે આ આપી દઈશ ને અહીં આ આવશે ને આ આપી દઈશ, ત્યારે ડોનેશનો મંદિરોમાં લખાવી દીધા હોય 50 લાખ ને કરોડ, 5 કરોડ. હવે પછી હવે વિચાર થાય, હવે મંદિરો વાળાને ચિંતા ઉપડી કે લખ્યું એ આવશે કે નહીં આવે, સાચે ને આવવાનું છે, કારણ કે ત્યારે કર્યું હોય એ ઓલી દ્રષ્ટિએ કર્યું હોય, જમીનના ફુગાવામાં ને બધામ કર્યું હોય, અને હવે તકલીફ થાય કરવું. દાન અચાનક આટલું બધું કઈ નહીં ભાઈ, રસોઈ આપે છે ને ભાઈ, રસોઈ થઈ, નરનારાયણ દેવને થાળ ધરાવવા બ્રહ્મચારી જાય, નરનારાયણ દેવનું આમ પગથિયું ચડે ને થાળ સીધો, ખબર નહીં હાથમાં શું થાય, એઠો જતો રહે બ્રહ્મચારી. ફરી સ્નાન કર્યું, ફરી થાળ કર્યો, ફરી નરનારાયણ દેવને થાળ ધરાવે, થાળ હાથમાંથી હેઠો પડી જાય, આમ મુકાય જ નહીં ટેબલ ઉપર, આમ મૂકવા આમ ચડે પગથિયું, ત્યાં બ્રહ્મચારી પડી જાય અને થાળ જતો રહે. 3 વખત આવી ઘટના ઘટી. હવે નરનારાયણ દેવને થાળ ના થાય ત્યાં સુધી સાધુની પંક્તિ તો પડે જ નહીં, કારણ કે પ્રસાદીનું કરીને તો જમવાનું હોય, અહીં ઘનશ્યામ મહારાજનો થાળ ના થયો હોય તો ઉપર સંતોની પંક્તિ કોઈ દી થાય જ નહીં, શક્ય જ નથી કે ઘનશ્યામ મહારાજ નથી જમ્યા અને ઉપર 12 વાગે સંતોની પંક્તિ થઈ જાય અને મહારાજને થાળ બાકી હોય, એવું તો શક્ય જ નથી. કદાચ ઉતાવળ હોય તો એ ઘનશ્યામ મહારાજને એક થાળ ધરાવીને, મહારાજને એક થાળ બીજો ધરાવીને, મહારાજનું પ્રસાદીનું કરીને, કોઈ વખત બહાર જવાનું હોય, કોઈ પ્લેનના ટાઈમો કે આવું તેવું હોય તોય મહારાજને ધરાવીને એ થાળ જુદો ધરાવીને ઉપર લઈ જઈને પછી પંક્તિ થાય, પણ થાળ તો મહારાજને ધરાવવો જ પડે, ધરાવ્યા વિના સિદ્ધિ તો પંક્તિ ના જ થાય. એટલે હવે સંતોય ના જમે, સંતો ના જમે, હરિભગતની પંક્તિ ક્યાંથી થાય? કોઈને પ્રસાદીનું મળે જ નહીં. એટલે પછી સંતો બધા મૂંઝાયા, જે મહંત હતા, વર્તમાન મહંત ભુજ મંદિરના, એ મૂંઝાયા. અને ત્યારે મોનાબા કરીને એક સાંખ્યોગી બાઈ હતા, પોતે સમાધિનિષ્ઠ હતા, એને ભગવાન ઘણી વખત દર્શન દેતા. એ બાઈ દ્વારા જ, સાંખ્યોગી બાઈ દ્વારા જ સંતોને કહેવામાં આવ્યું હતું કે રસોઈ આવી રીતે એક બાઈને દેવી છે, કારણ કે બહેનોના મંદિરમાં રસોઈ આપે અને પછી એને અહીં રસોઈ કરાવી, એટલે અહીંથી થાળ બધે જવાના. મોનાબાને મહારાજે દર્શન આપીને કીધું કે આ બાઈ પોતાના હગ્ગા ભાઈને મારીને રૂપિયા લાવી છે અને પોતાના ભાઈના સબને એના ઘરની અંદર દાટી દીધેલું છે, એટલે એનો થાળ અમે જમવાના નથી, અમારી માટે થાળ કોઠારમાંથી મહંત સ્વામીને કેવડાવો કે નવું સીધું લે અને નવા સીધાનો થાળ કરી બ્રહ્મચારી મને ધરાવશે ત્યારે હું જમીશ, આ જેટલી રસોઈ બનેલી છે બધી નાખી દો, આ એક પણ રસોઈ કોઈ મારા હરિભગત કે મારા સાધુને જમવા જેવી નથી. અને એ દિવસે ભુજના કોઠારમાં, આજે પણ ઇતિહાસમાં ઘટનાઓ લખાય, બધી જ રસોઈ જે બીજા તપેલાઓમાં બનેલી હતી એ ઢોળી નાખવામાં આવી, એ તપેલાઓને સોળે કરવામાં આવ્યા. કેવી રીતે સોળે કરવામાં આવ્યા? અમારે ત્યાં રિવાજ હોય સંતોના વાસણને, તમારે તો ઘરની અંદર ખબર નહીં, કૂતરા કે બિલાડું અડી જાય ને તો એ વાસણને પછી ઠાકોરિયું ના કહેવાય, ખાલી આમ બિલાડી કે કૂતરું મોઢું નાખી ગયું, કે કાગડો હોય માંસાહારી કોઈ પણ એને મોઢું નાખી જાય એ વાસણને, અથવા તો અડી જાય કોઈ પણ રીતે ટચ થઈ જાય, અહીં તો પ્રશ્ન નથી, દેશમાં ખાસ આવું બધું થાય, જો થઈ જાય, કારણ કે બિલાડી ગમે ને આ ઘરે આવે, એ ગમે ને આ ઘરે, કૂતરા તો હજુ ઓછા પણ બિલાડા ઘરે, એ અડે એટલે વાસણ આખો અમારો ઘોડો હોય ને ત્યાં અડ્યો હોય, બધા જ વાસણ કાઢીને આખે આખા વાસણને ધોવાના, અગ્નિમાંથી પાસ કરવાના, પાછા ફરી ઉટકવાના, પછી એ વાસણ ઠાકોરિયું થાય.
એટલો એનો વિધિ છે, ખાલી ધોઈ નાખો આમ પાવડરથી તોય ચોખ્ખું ના થાય, રેગ્યુલર જેમ હોય એમ ધોઈ નાખો તો એ ચોખ્ખું ના થાય. કૂતરું ને બિલાડી, એટલે તો આપણા હરિભક્તોને ત્યાં અમે પહેલાં પહેલી સૂચના આપીએ, જેને ત્યાં કૂતરાને બિલાડા હતા ને કઢાય, શોખ ખાતર એના છોકરા રાખતા હોય તો એ કીધું કે એ તમારું એકેય વાસણ પવિત્ર ના રહેવા દે. શોખ ખાતર આટલું નાનું રાખ્યું હોય બરાબર, દયાએ કરીને ભાઈ ભરતજી જેવું થાય, એક તો એ ઉપાધિ આપણને અભડાવે, વાસણે અભડાવે, ઘરના સોફાએ અભડાવે, હવે ના કૂતરાને બિલાડા સોફા પર બેઠા હોય ને પછી અમે પધરામણી જઈએ તેની પર અમે બેહીએ, કેટલું સરસ બોલો, અમે અભડાઈએ. હવે તો કોઈ હરિભગત આપણા બધા નજીકના અંગત હરિભક્તોને ત્યાં તો એ બધું સાફ થઈ ગયું, બધાને ત્યાં નહોતું, કોઈ એક બેન ઘેર હતું, કોઈ કારણસર હતું, એ કારણો બધા દૂર થઈને નીકળી ગયું, કોઈક કોઈક જગ્યાએ હતું ત્યાં. અને હવે અમે ક્યાંક જતા હોય ને હોય ને કોઈ બાંધી આવે દૂર તો અમને ખબર નથી, પણ ભલા થઈને આપણા કોઈ હરિભગત બાપા બિલાડે ને કૂતરાની આપણે આપણી પાસે ક્યાં તાકાત છે એની પાછળ રૂપિયા ખર્ચીએ. આપણે તાકાત હોય બીજા પાંચ ગણા ઇન્ડિયામાં કૂતરા બિલાડા રખડે ન્યા રોટલા કરીને ખવડાવજો, અહીંના તો સુખિયા જ છે, ન્યા આપી દેવા. એ અડી જાય તો એટલો વિધિ કરવો પડે, એટલો વિધિ એ વાસણો પાછળ મહારાજે કરાવીને સોડે કરાવ્યા એને. ફરી રસોઈ થઈ પાકી અને પછી ઠાકોરજી થાળ જમ્યા અને પછી સંતો ભક્તો જમ્યા. અને ઓલી બાઈની અહીંથી મહંત સ્વામી આવું કેવડાવ્યું કે આવું છે, પોલીસ ફરિયાદ ન થાય, કારણ કે ઓલો ભાઈ જવાનો હતો, વાતો ચીતો થઈ ગઈ હતી એના ઘેર, કેમ નથી ગયો. અરે પછી વાતો તો થવા જ માંડે આ સત્સંગમાં કે ભાઈ મહારાજે દર્શન દીધા ને આવું બધું થયું. એ બાઈને ત્યાં તપાસ ગઈ, એના બાઈના ઘરમાંથી ભાઈનું શબ કાઢવામાં આવ્યું, ભોજ લાવવામાં આવ્યું, ભોજની અંદર જ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હરિભગતનો. અને એ બે બાઈની ને એના એના ધણીની બેની ધરપકડ કરવામાં આવી અને આગળ બધો કિસ્સા પૂછવામાં આવે. એક સત્સંગી હોવા છતાં પણ નીતિને જો નહોતા ભણેલા તો આવું થાય. આપણે સત્સંગી હોવા છતાંય એક આપણા ભાઈ સાથે આપણે પાંચ રૂપિયા જતા ના કરી શકીએ, સત્સંગી હોવા છતાંય આપણે કોઈ આપણા બેન, આપણો કોઈ નાનો ભાઈ, કોઈ તમારા કુટુંબ પરિવારવાળા ઇન્ડિયામાં છે, તમે અમેરિકામાં સુખી થઈ ગયા છો, એ લોકો દુઃખી છે ને, એની પાસે કદાચ તમારી 10 વીઘા જમીન છે, એમાં તમે કદાચ તમારી ભેગા 2 વીઘા જમીન આવી 3 આવીને એને હાથ લઈ લીધી, અથવા તમે હાથ આપી દો એને, તમે સુખી થઈ ગયા છો, તમે ને આ જમીન ઉપર ખેડવા જવાના નથી, ત્યાંના 5,000 કે 10,000થી તમારું અમેરિકાનો ડોલર કોઈ દી પૂરો થવાનો નથી, તો તમે જો એને 5-10 હજારનું એટલું દાન કરશો, એની આંતરડી ઠરશે, એને એવું થશે કે મારા ભાઈઓ, મારા બહેનો કે જે કોઈ તમારા રિલેટિવ્સ હોય એને એવું થશે કે આટલું ભૂલી ગયા પણ આટલું અમને દઈ દીધું, આ લોકનું તો અહીં પડીને જ જવાનું છે. અને ખાસ તમે જે વિદેશમાં આવી ગયા છો એ તો ન્યા તમે કશું હાચવા જવાના જ નથી, ન્યા હવે તમારા દીકરાના દીકરા તો ન્યા તમારું ઘર હશે એ જોવાના નથી, એને ન્યા ગમવાનું જ નથી મોટા થયા પછી, એ અહીંના અહીંયા જ છે, તો એ પ્રોપર્ટીનો મોહ કોના માટે. એના કરતા કોઈ આપણે તમે 2-3 ભાઈઓ છો ને, 2 ભાઈઓ અમેરિકામાં છો ને, 1 ભાઈ ત્યાં છે, અરે હું કહું સત્સંગી ભલે નથી, હાલો તમારો ભાઈ તો છે ને સત્સંગી ભલે નથી, પણ તમારો ભાઈ છે અને તમારી પાસે તમે અહીં ઘરવાળા થઈ ગયા, ગાડીવાળા થઈ ગયા, તમે સુખી છો, એ તમારો ભાઈ દુઃખી છે, એ નથી ભણેલો, અભણ છે, એ અહીં આવી શકે એમ નથી, એ અહીં સુખી થઈ શકે એમ નથી, તમારા કદાચ કોઈ અંગત પ્રશ્નો પણ હોય, તમારા બહેનોના હોય, કંઈ પણ હોય, છતાંય પણ તમે સત્સંગી છો, 5 રૂપિયા છોડી દો ને કોકને હસાવતા શીખો, એ નીતિ છે, એ નીતિ છે. અરે કોઈનું આપણે ઘણી વખત તો અહીં બેઠો હોય, વિદેશમાં બેઠો હોય, એને જોવાય નથી જવું, છતાંય પણ એક વીઘાના ટુકડા માટે એટલું ઝઘડે, એટલું ઝઘડે. પછી પ્રાર્થના કે મા સ્વામી પ્રાર્થના કરજો કામ કરે, શું પ્રાર્થના, એમાં પ્રાર્થના કરવાની હમજણ લેવાની કે 1 વીઘું જમીન હતી જ નહીં, ને 50 વીઘા જમીન હોય બાપાની અને 2 ભાગ કરવાના હોય, 1 ભાઈ ન્યા છે ને કદાચ ઓલા 27 વીઘા લઈ લીધી, તો આપણે હમજણ શું રાખવાની, 48 વીઘા જ હતી, 24 આવી, અડધી આવી, અરે વધારે સુખી થવું હોય તો વિચારું 45 વીઘા જ હતી, મારા ભાઈએ મને 3 વીઘા વધારે આપી, આવું વિચારવું, ફોર્મ્યુલા ફિટ કરવાની જ મગજમાં, બીજું કાંઈ નથી, હજારો પ્રશ્નોનું સોલ્યુશન, હજારો ફોર્મ્યુલા ફિટ રાખો. કોઈ કેસ આવે એટલે કેસને જોવાનો કઈ રીતનો છે,
મગજની ફોર્મ્યુલામાં નાખી દો એટલે ફોર્મ્યુલાથી પાસ થઈને બહાર નીકળી જાય કે ઓકે, આપણું પોઝિટિવ વ્યૂ રાખે એવી ફોર્મ્યુલાઓ મગજમાં ફિટ કરવી. પણ મોટે ભાગે માણસ અશાંતિ માટે કેવી ફોર્મ્યુલાઓ ફિટ રાખે છે? નેગેટિવ આવે ને અંદર જાય એટલે આખી નેગેટિવિટી ઉત્પન્ન, આખું એનું મગજ ફાડી નાખે, એટલો બધો સ્ટ્રેસમાં ને એટલો બધો ઉદ્વેગમાં જતો રહે. પણ એ ફોર્મ્યુલા ફિટ કોને કરી? પોતે જ કરી. અને જો સમજણ રાખી હોય તો સુખી થઈ જાય. માટે ભગવાનના ભક્તો નીતિ શીખે, આપણે નીતિથી જીવીએ. નીતિથી જીવશું ભગવાન બહુ રાજી થશે. હળવદના સામજી કોળી માછલા મારીને પેટ ભરવાવાળો, મજૂરી કરીને પેટ ભરવાવાળો, એના ગામમાં સંતો ગયા. સંતોને ગાડું લઈને મૂકવા જાય બીજે ગામ. રસ્તામાં સંતોએ વાતો કરી, ચોરી ન કરવી, માંસ ન ખાવું, આ મનુષ્ય જન્મ દુર્લભ છે. સંતો તો ગાડામાં આ જ વાતો કરે ને. વાતો કરી ભગત થઈ ગયો. ભગત થઈ ગયો એટલે બધું છોડી દીધું. પછી નીતિથી જીવે, ખેતી કરે. એની અંદર એક વખત ખેતરે જતા રસ્તામાં એક હીરાનો હાર એને દેખાયો. હીરાનો હાર દેખાયો એટલે એ ભગતે એવું વિચાર્યું કે આ હીરાનો હાર છે, સોનામાં હીરા જડેલા, આ હારને જો હું નહીં લઉં તો કોઈક ખોટો માણસ લઈ લેશે અને ગામની કોઈ બાઈનો જ આ પાણી ભરવા ગઈ હશે ને પડી ગયો છે, પણ આને મારે અડવું નથી, આને અડું તો હું અભડાવું, કારણ કે પરધન છે. એને જે લાકડી આવે એની, એ લાકડીના ડાંગની અંદર આગળ આમ આંકડ્યો, એ આંકડિયાથી પેલો સાપ ઉપાડે ને એમ એ હારને ઉપાડ્યો, અને સાપને નાખવા વગડામાં જતો હોય ને એમ આમ 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 લઈને હાલે. ગામમાં ઢંઢેરો પીટ્યો, કોઈનો હાર ખોવાયો હોય મારી પાસે નિશાની આપીને લઈ જજો. જેનો હતો એ હાર લેવા આવ્યા, નિશાની આપી કે આ નિશાની છે, હાર એને આપી, હાર હાથથી ના આપ્યો, આમ જ ધર્યો, લઈ લો તમારે જાતે. ઓલા કે તમે ટચ ના કર્યો, પરધન છે, હું ના અડી શકું. અને એટલું નહીં, આ લાકડા દ્વારા એનો મને સ્પર્શ થયો ને એટલે એક ઉપવાસ હું કરીશ. એક ઉપવાસ સામજી કોળીએ એક ઉપવાસ કર્યો છે હળવદના. માછલા ખાઈને જીવવાવાળો સાધુના સમાગમમાં આવ્યો તો પરધનને હાથથી અડતો પણ નથી. એ કેવો સત્સંગ, એ કેવો સત્સંગ, અને એ કેવો સત્સંગ. મેં કીધું એમ એક જોડીની બે કર દે, એ કેવો સત્સંગ, એ કેવો સત્સંગ. મંદિરની અંદર એ હાથ મારતો જાય, એ કેવો સત્સંગ. ઇન્ડિયામાં તો બહુ જ થાય, બહુ જ થાય. તમારે બધું જ સાચવવું પડે. જાજુ આ તો કથા વાર્તાનો માહોલ વાળો સમુદાય હોય, બાકી તમે ગામડાના મંદિરોમાં જાઓ તો કોઈ હારી વસ્તુ રહે જ નહીં. અરે ગામડાના ક્યાં, લોયાના મંદિરની જ વાત હું નહોતો કરતો, ઘણી વખત કરું છું કે દરબાર આવે ને પૂછે. પેલા શરૂઆતમાં તો આપણને ખબર ના પડે પૂછવાનું, ટાયર આ વધારાનું છે, હા પડ્યું છે, હાજે ટાયર જ ના મળે એટલે એને કહેવાય નહીં કે આ ટાયર વધારાનું છે. એમ પછી કે આ ટાઢું કરવાનું કબાટ આ વધારાનું છે, પેલું ફ્રીજ આવે ને એને કબાટ કે, એને આવડે નહીં. એક ટાઢું કરવાનું કબાટ 99 નિશાળની વાત કરું છું, ટાઢું કરવાનું કબાટ વધારાનું છે. જો એને મને ટાયરનો અનુભવ થઈ ગયો, મેં કહું વધારાનું નથી, એ તો અહીં બોટાદથી શાકભાજી લાવીને રાખવા માટે છે. સારું તો અમારું થોડું મૂકી જશું કે હવે એ ઉપાધિ એને ના તો પડાય નહીં એની, આને આમ છૂટવા જાવ તો આમ પકડે. એને ખબર જ નથી કે નીતિ શું, અનીતિ શું, શું પ્રામાણિકતા અપ્રામાણિકતા, કાંઈ નહીં. સત્સંગ કર્યા પછી પણ આપણી અંદર એટલો તો ફેરફાર થવો જોઈએ કે આપણે નીતિથી જીવન જીવવાનું પસંદ કરીએ. બહારના પરોક્ષના માણસો કેવા નીતિવાળા અમુક થઈ ગયા. બંગાળના વકીલ નીલમાધવ કરીને હતા, એને વીમો નોંધાવ્યો. આપણે ઇન્સ્યોરન્સ લઈએ ને પછી મેનું મેડિકલ પહેલાં ચેકઅપ કરે કે આને કેટલું બોડી કેવી રીતનું છે એ પ્રમાણે તમારો વીમો થાય. ડૉક્ટરોએ નોંધ્યું કે આને કોઈ રોગ નથી. પછી એનો થોડા સમય પછી એને ખબર પડી કે મને તો ડાયાબિટીસ હતો જ, પણ ડૉક્ટરોને એ વખતે પકડાયો નહોતો. એને વીમા કંપનીને કાગળ લખ્યો કે હું મરી જાઉં પછીથી મને જે કાંઈ આપવાનું હોય એ આપતા નહીં, કારણ કે હું પહેલેથી જ રોગી હતો. હવે આટલી નીતિ તમે હજારો વખત કથા સાંભળો, હજારો વખત, તો એટલી નીતિ આવવી બહુ અઘરી છે. એ પૈસો જે નથી આપણો એને લેવો એ તો અપ્રામાણિકતા જ છે. સીધો હિસાબ, જે રૂપિયો આપણો નથી એને લેવો એ અપ્રામાણિકતા છે. અને લીધા પછી
એને કદાચ ધર્મને અર્થે, એટલે શ્રીજી મહારાજે કેટલી શિક્ષાપત્રીમાં કલમ ટાંકી, ધર્માર્થે પણ ચોરી ના કરવી. કારણ કે શ્રીજી મહારાજને ખબર હતી કે મારા ભગત છે ને બીજું તો કાંઈ નહીં વિચારે, પણ મારા ભગત એટલા ઉદાર તો છે કે આ હાથથી લઈ અને આ હાથથી ભગવાનને દઈ દેવું. એ મહારાજ કે ના, મારા ભગતે આ ના કરવું. શ્રીજી મહારાજે આપણને, શ્રીજી મહારાજને એવા બનાવ્યા છે એકદમ પારદર્શક. કોઈ પણ મશીન આપણી અંદર આમ ફરે ને તો એ મશીનની અંદર આપણો ક્યાંય નેગેટિવ વેવ્સ ના આવે એવા શ્રીજી મહારાજને આપણને કરવા છે. એટલે મહારાજ આટલું ભારપૂર્વક કહે છે કે નીતિની અંદર ચાલે એ અમને બહુ વાલો છે અને એ અમને ગમે છે. હમણાં સુરત સ્વામી વાત કરતા હતા ને, ન્યુયોર્ક એરપોર્ટ ઉપર બેગ રહી ગઈ લેપટોપની બધી, બોલો ખાલી બાથરૂમ કે ક્યાંક આમ તેમ ગયા હશે ને એની અંદર બહાર પડી રહી, તોય બે દિવસ પછી તો ખબર પડી કે બેગ નથી. અમને એ મંદિરમાં બે દિવસ પછી ખબર પડી, ત્યાં સુધી તો ખબર જ નહોતી, એમ જ હતું કે આવી જ ગયો સામાન, આવી જ ગયો છે બરાબર. પછી ગાડી ચેક કરાવી ભગત તમારી બરાબર ને, પછી ખબર પડી, અને તોય બેગ સહી સલામત જેવું હતું એવું બધું મળી ગયું. અને ઇન્ડિયામાં એક વખત અમારી બેગ રહી ગઈ હતી 2001 સાલમાં. મુંબઈ ઉતર્યા ને એરપોર્ટ ઉપર તો પેલું પ્લેનમાં ઘણી વખત બેગો રહી જાય, એટલે કે આવી જ ના હોય આપણી. અને ત્યારે એ જમાનો એટલે ત્યાંથી એ લોકોએ કીધું કે અમે તમને ફોન કરશું, પછી બેગ લઈ જજો, હવે અઠવાડિયા પછી બેગ આવશે. હવે અઠવાડિયા પછી બેગ આવે તો કંઈ મુંબઈ થોડું પડ્યું રહેવાય, અમે તો કંડારી ભેગા થઈ ગયા. ફોન અઠવાડિયા પછી આવ્યો, બે હરિભગતની ટિકિટ બુક કરી ટ્રેનમાં કે ભાઈ 23 કિલોની બેગ છે લઈ આવો. હેમ ખેમ મળી ગઈ, ફોન આવ્યો છે. આ બે લેવા ગયા, લેવા ગયા ને તમે નહીં માનો, આખી બેગ ખાલી હાથ આપી, બેગની અંદર એક પણ સામાન નહીં. એટલે પેલા કે આમાં ત્યારે તો પેલો આ સેલ ફોન નહીં, એસટીડી પરથી ફોન કરીને કે સ્વામી પણ આમાં કંઈ છે જ નહીં, પણ કંઈ છે જ નહીં એટલે એમાં કંઈ કશું જ નથી, કાંઈ જ નથી સ્વામી, ખાલી જ બેગ આપીશ. પણ પૂછો તો ખરા ભાઈ અંદરનો માલ હતો એ ક્યાં ગયો, તો કે અમને જેવી મળી એવી દીધી. આ નીતિ, મેરા દેશ મહાન, સત્યમેવ જયતે, બધા જ સૂત્રો ખાલી લખવા માર્યા. અને અહીં આગળ નીતિ કેટલી, અહીં અજયભાઈ આપણા બહાર પેલી બાજુ કામ કરતા હતા, આ પેલું યાર્ડ છે આ બાજુ ને, ફૂલ છોડનું ખોદવાનું કામ કરતા હતા. સવારના લગભગ 9:30 ભગત સેવા કરતા હતા ત્યાં. બપોરનો 1 કે 2 વાગ્યા હશે, કોઈ લેડી આ એપાર્ટમેન્ટોમાં રહેતી હશે, કોઈ ડોશીમાં હશે, એને જોયું કે ઓલો વ્યક્તિ સવારનો કામ કરે છે. હવે ઓલા બધા જે અહીંના જે કામ કરતા હોય એ બધા કેવા હોય, હારે એને ખાવું પીવું બધું હારે લઈને બેઠા હોય ને, બોટલો પડ્યા હોય, કોક પડી હોય. આ તે હવે આ તો ભગત, એને જ કંઈ કહું હોય તો અહીં અંદર ટેબલ ઉપર પડી હોય ને, અને સંતે બપોર ડીશ આપી હોય, એ બહાર સેવા કરે. પછી હું બહાર ગયો, તેને બાજુની અંદર ભગતને એક પીવાનું પેલું ઠંડા પાણીનું કંઈક, એ પછી બીજું કંઈ શરબત એવા બધા બોટલો પડેલા એક બે જ્યુસના. મેં કીધું ભગત અહીં કેમ મૂક્યું, ગરમ થઈ જાય તો એના કરતાં ફ્રીજમાં મૂકી રાખતા હોત. મન કે સ્વામી આ તો ઓલી બાજુ એક પેલા ડોશીમાં છે, એ મને જોઈ ગયા. મન કે તું હવારનો કામ કરે છે, તને તરસ લાગી હશે ને, તે કંઈ ખાધું પીધું નહીં હોય, હું કોન્સ્ટન્ટ જોઉં છું તું ક્યારનો એ કામ કરે છે. જ્યુસ એને નથી સ્વામી એન્ડ સંપ્રદાય, એને નથી હિન્દુ ધર્મ, એનો નથી ઓલો સગો, નથી એના ઘરમાં ઓલો કામ કરતો, છતાંય પણ એને જ્યુસ આપી દીધો. કોની પાસે નીતિ, કોની પાસે ધર્મ, ઘણીક વખત ઓળખવું ને સમજવું બહુ કઠણ પડે, એટલું બધું કઠણ છે કે ના પૂછો વાત. પણ આ રહસ્યને આપણે બધાએ વાતો કરવાવાળા ને સાંભળવાવાળા બહુ સારી રીતે સમજી શકીએ એવા છે, એટલે એ રહસ્યો ઓછામાં ઓછા આપણા દ્વારા બહાર પડે અને સાચો માર્ગ આપણો પકડેલો રહે એવું આપણે શીખવું જોઈએ, એવી આપણે મદદ કરતા શીખવું જોઈએ. એક પરદેશી વ્યક્તિ હોય, એ પરદેશી વ્યક્તિને આપણા કોઈ ઉંમરવાળા વ્યક્તિ હશે ને, તમે બરાબર એવું માર્ક કર્યું હશે, આપણા ઉંમરવાળા કોઈ વ્યક્તિ હશે, વડીલો, એનાથી નહીં બેસાયું હોય, નહીં ઊભા રહેવાય એવું હોય ને, તો એક વિદેશી વ્યક્તિ હશે ને, એની સીટ પરથી ઊભો થઈને કહેશે કે પ્લીઝ સીટ હિયર, એમ કહી શકશે. પણ ઋષિ સંસ્કૃતિનો હોય, સમજી ગયા ને તમે,
તો એ ઓલો ઓલો કહે છે, થોડીક મારી રિક્વેસ્ટ રિક્વેસ્ટ છે કે થોડી જગ્યા કરો. ના ના, મને તો આમ જ ફાવે. આવું થાય ઘણી વખત. એટલે આ બધું જ આપણા રોજબરોજના જીવનમાં આપણે આખો સમાજ નહીં સુધારી શકીએ, હું માનું છું. આ વાતો એટલા માટે કરવાની છે કે આપણામાં સુધારો આવે. આપણે આખા સમાજને નહીં સુધારી શકીએ, આપણે આખી ઋષિ સંસ્કૃતિને આખી ઋષિમય નહીં બનાવી શકીએ, પણ આપણે તો બનીએ. આખું શ્રીજીમય આપણે નહીં બનાવી શકીએ, પણ આપણે તો શ્રીજી મહારાજમય બનીએ. આપણે એકથી શરૂઆત કરીશું તો 5, 25, 50, 100, 200 એવા થઈ જશું. કેટલું મોટું કામ થશે. અને આવું કરવું જોઈએ. આવી તો ગુરુજીની પણ રૂચિ છે, એટલે તો ગુરુજી આજે વડોદરામાં સદાવ્રત ઘેર ઘેર જઈને કરે. ગુરુજીનો પહેલેથી આદેશ જ આ મોટા પુરુષનું મિશન, આ ભગવાનની ઈચ્છા. આપણા જીવનને પણ આપણે જેટલું બને એટલું નીતિમય, જેટલું બને એટલું નીતિમય બનાવવા મહેનત કરીએ. ત્યાર પછી આપણી માનસી પૂજાઓ, એકાદશીના ઉપવાસો એ વિશેષ સાર્થક થશે. આપણું ભજન વિશેષ સાર્થક થશે. આપણે વધારે પવિત્રને ચોખ્ખા ગણાશું, ચોખ્ખા થઈશું, મહારાજને વાલા થઈશું, એવું જીવન બને એવો મહારાજનો અહીં આ દરબારોને રાજાઓના મિસે કરીને આપણને બધાનો ઉપદેશ છે. આ અટકળીઓ પૂર્ણ થઈ છે. આગળની કથા સોમવારે. ઘનશ્યામ મહારાજની જય.